સુરેન્દ્રનગરથી પીપાવાવ જતી આ રેલવે લાઇન ગુજરાતના સિંહો માટે જોખમરૂપ બની ગઈ છે. સમાચાર એજન્સી ANI જણાવ્યા પ્રમાણે છેલ્લા 6 મહિનામાં લીલિયાથી પીપાવાવની વચ્ચેના આ ટ્રેક પર ટ્રેન સાથે અથડાઈને કુલ 7 સિંહોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ટ્રેનની અડફેટે આવીને મોતને ભેટનારા સિંહોની સંખ્યા છેલ્લા 10 વર્ષોમાં સૌથી વધારે છે, જેના કારણે હવે વન વિભાગ અને રેલવે તંત્રએ પગલાં ભરવા શરૂ કરી દીધા છે. ડાયરેક્ટલી કમ્યુનિકેશન તો પોસિબલ નહીં હોતા હૈ, બટ જૈસે કે કોઈ ભી વિસ્તાર મેં જૈસે લાઇન કા મૂવમેન્ટ હોતા હૈ ઓર ઉસકા અવલોકન હોતા હૈ તો રેલવે ટ્રેક કે ઉપર જો હમારે ટ્રેકર્સ હૈ, જો વોચમેન હૈ, જો સ્ટાફ હૈ, દે ઇમિડિયેટલી ઇન્ફોર્મ ધ નિયરેસ્ટ સ્ટેશન માસ્ટર. ઉનકો હમ કોશન ઓર્ડર જો લિખ કે દેતે હૈ, ઉસકે ઉપર સે વો લોગ ફિર ટ્રેન કા સ્પીડ કા ગતિ નિયંત્રણ કરને કા સૂચના ઉનકે તરફ સે દિયા જાતા હૈ. જ્યાં સિંહોની અવરજવર વધારે હોય છે ત્યાં સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે, સાથે વોચ ટાવર પણ લગાવવામાં આવ્યા છે જેથી સિંહો પર નજર રાખી શકાય. રેલવે ટ્રેકર પણ કામે લગાડાયા છે. રેલવે અને વન વિભાગ બંને સાથે મળીને સિંહોની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે. બે જીસીબી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ચાલે છે, બાદલાથી ગાદકડા સાઈડમાં બંને સાઈડ બિલકુલ ક્લિયર 40 મીટર 45 મીટર 50 મીટર હદમાં કરે છે, ને આ સફાઈ કરવાથી વાહનની અવરજવર બિલકુલ અટકી જાય છે. રેલવે તંત્ર ને બિલકુલ ડ્રાઈવર ને આગળ ચોખ્ખું ક્લિયરન્સ દેખાય છે, તેથી જાનવર કોઈ પણ પાટે ઉપર આવતા સિંહ અથવા કોઈ પણ જાનવર બચી શકે છે. પીપાવાવ રેલવે ટ્રેકની આજુબાજુ ચેઇન લિંક ઉભી કરવામાં આવી છે. રેલવે ટ્રેકર્સની નિમણૂક ઉપરાંત અહીં તહેનાત સ્ટાફને દૂરબીન જેવા સાધનોથી સજ્જ કરાયા હોવાનો દાવો રેલવે અને વન વિભાગે કર્યો છે. હવે જોવાનું રહે છે કે સરકારી વિભાગના આ પ્રયાસો સિંહોને અકસ્માતથી બચાવવામાં સફળ થાય છે કે નહીં.